व्यू बेन अभी अब ले ली थी हमारा सारू से जोरदार। जय श्री कृष्ण, जय माता जी। तमारू स्वागत छे મારા નવા વ્લોગમાં। ને કેમ છો બધા? બધા મજામાં જઈ છો ને? બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી। ને આજનું રૂટિન થઈ ગયું છે ચાલુ, ને આજે થોડુંક એવું કડું કડું મોટું થઈ ગયું છે, કેમ કે દવા પીધી હતી ને એટલે થોડુંક એવું લાગે કડું 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 કડું, ગમે ખાય તો કડું 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 લાગે છે, ને વાંધો તો નથી જીરી જીરી, ને મધુલે પણ થોડું થોડું ઓછું થઈ ગયું છે, ને હવે પીએનસી બેન ગયા છે સ્કૂલે, એને પણ તેડવા જવાનું છે, ને બધું નીચે છે ને શું કરે છે એ તમને પણ બતાવું, ને આજ વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે। છેલ્લે સુધી જોતા રહેજો, મજા કરતા રહેજો, ને લાઇક ન કરી લાઇક કરી દો, શેર ન કરી શેર કરી દો, ને સબસ્ક્રાઇબ કરી દો, ને ચાલો જોતા રહો ને મજા કરતા રહો। ચાલો જો નીચે આવી ગયા, ને જો મારી વેફર પોટલું બંધાઈ ગયું છે મારે, કા અહીંયા વેફર વળી જો રે, ક્યાં જો અહીંયા વેફર વેફર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બોલો કૃષ્ણ જય માતાજી। મોટા મોટું કઈ સારું જ છે, એમાં કઈ વાંધો નથી કઈ, અહીંયા આજે બનાવવાનું શું છે? મઠનું શાક। સારું, તીખું નું બનાવતા તો હાજી મીડિયમ એટલે ને તીખું ઓછું કરી નાખ્યું ને એટલે, ચાલો હજી પીએનસી બેન તેડવા જવાનું છે, ને અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું છે, ને જો કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા છે, ને ચાલો જાય, ચાલો જો સ્કૂલે થી તેડીને ડાયરેક્ટ આંગણવાડીમાં જો જાય, આવું છે આંગણવાડીનું જો અમારા, ચાલો જાય ઘરે। જો પિયુ બેન આવી ગયા ને અમારે, ચાલુ થઈ ગયું, એના મમ્મી જીરી ગોલું કાપ સાફ કરે છે ને, પેપર ભરવા તો ડબલા, જો શું કરાય હોય આજે કા ઈ કઈ નવી નવી નથી લઈ જવાની, રાખવાની છે, કેવો તડકો કેવો છે બાર? પણ લઈ લીધું છે એમ ખાવાનું હોય ડાયરેક્ટ, કા જમવાનું બમવાનું આવી ગયું છે, મઠ કહેવાય ને મઠનું શાક ને રોટલી ને અમારી સેવ, ને વેફર હજી ભરાઈ ગઈ છે થોડી થોડી, ચાલો થોડી વાર આમ જમી તમને બતાવી, નાસ્તો આવ્યો નવા બોક્સ આમાંથી ગાઈડો ને એમાંથી લઈ લીધો ડાયરેક્ટ એટલે, ચાલો જમી લઈએ હવે। 3 hours later. ચાલ આજે બપોર પછીનો ટાઈમ, ને પીયુ બેન ઉઠી ગયા છે, નાસ્તો પણ કરી લીધો, ને હાવણી વારી હાલે છે, હબ્બા હાવ જો કેવી તોફાન કરે છે અમારા પિયાનસો, જો અલે અહીંયા આવતી રહેલ, અહીંયા વયા વયા હજી મારી નથી, તા જો તમારે તોફાન ચાલુ થઈ ગયા છે એટલે જ આગી રાખે તો તીખા રાખતા હોય અમારે, ને ચાલો એ કિચનમાં જાય હવે આમ, પછી તમને બતાવીએ, ચાલો ચાલો જો ટીશ્યુમાંથી ડાયરેક્ટ ડી માર્ક માં પીએનસી બેન, તમારા બધું મેડમ, ને હું પણ જે આવી ગયો, ગાડી હકાવીને આવ્યો, વાળ વિખાઈ ગયા છે થોડાક, પડખા ઘર લઈએ આપણે, ને હવે જવું ને, હાલો અંદર અંદર અહીંયા અંદર જાય જોવા કે નહીં, હાલો ચાલો જો અમારા વેન થઈ ગયું ચાલુ, ને અમારા મેડમ જો આયેલા છે ધીમે ધીમે, ને ડી માર્ક માં કપડા નું પણ છે જો,
ચાલો જો વિયુબેને બેગ લઈ લીધું અમારે. સારું છે, જોરદાર સારું છે. આમ કલર બહુ મસ્ત, અને અહીંયા કપડાં બધી મળે. જો ભલે ભાઈ જવા દે, જવા દે, ટાટા ટાટા. એમને ટોલી હાલી જાય, ક્યાં પીયું હાલી જાય ને એમને ટોલી. પીયું બેને મજા આવે, મજા આવે. પીયું બેન એ ગઈ 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 ચાલો હવે આ બાજુ જઈએ. હવે ચાલો જો લાઈન માં ઉભા રહી ગયા, બિલ બનાવો. ચાલો જો બહાર નીકળી ગયા ને સોફ્ટી ની મજા લઈ છે. જો ડી માર્ક માં 15 રૂપિયા ની ખાલી સોફ્ટી છે, 15 રૂપિયા ખાલી. એટલે તો બધા હબ હબાટી બોલાવતા હોય. જો ચાલો જો ખાઈ લઈ પછી જાય ઘરે. ચાલો હાલો લ્યો. એમ એમ કવાય કેવો છે? ખાઈ લે લ્યો તો હાલો જાય ને ઘરે. ચાલો જો ઉપર આવી ગયા ને પિયાનજી બેન જો બોલની મીઠા વાળું દૂધ હાથથી ચાલુ કરે છે. હવે કેટલો ટાઈમથી પીવે એ કઈ ખબર નહીં. હવે હા બેનજી, કેવું લાગે છે ચોકલેટ વાળું? મજા આવે છે? મજા આવે છે હે? જો એ માં દીકરી ભાઈ દૂધનું પીવાનું ચાલુ કરે છે ધીમે ધીમે. પિયાનજી જ કરે છે ખાલી ને. ચાલો જો તમને આ વિડીયો તમને કઈ મત, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. ચાલો જોતા રહો, મજા કરતા રહો.